नमस्कार मित्रों, हूँ भटल पेज बेजिक साइंस ना आ वीडियो में आप सौनु स्वागत करूँ। मित्रों, आज हूँ बेजिक साइंस ना आ वीडियो में तमारा माटे एक जानकारी पण लईने आव्यो छूं अने एनी समझ पण लईने आव्यो छूं। आजनो आपणो टॉपिक छे साप पोतानी जीभ वारंवार बहार केम काढे छे। तमे मित्रों जोयुं हशे के जे साप छे ए वारंवार पोतानी जीभ जे छे बहार काढतो होय छे, तो आवुं केम करे छे चालो समझवानी कोशिश करीए। मित्रों, तमने आ वात जे छे जाणीने खूबज नवाई लागशे के साप जे छे एने कान होता नथी पण आँखो होय छे। मित्रों, हुं आ फरी लाइन वाँचुं छुं, साप जे छे एने कान होता नथी। हवे सापनी जे जीभ छे ए स्पर्शेन्द्रिय अने श्रवणेन्द्रिय બંનેનું કામ કરે છે, એટલે કે સ્પર્શની સંવેદના અને સાંભળવાની સંવેદના બંનેનું કામ જે છે એ સાપની જીભ કરે છે। સાપની જીભ જે છે મિત્રો ટોચ ઉપરથી બે ફાટાવાળી હોય છે, એટલે કે આમ બે ભાગ જેવી હોય છે। હું તમને અહીંયા આગળ આકૃતિ એની બતાવું છું એનિમેટેડ। જુઓ મિત્રો, આ સાપ છે, બરાબર ધ્યાનથી જોશો એની આગળની જીભ જુઓ છે, એની અંદર બે ફાટા છે। ખૂબ તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે એના બે ફાટા હોય છે। મિત્રો, સાપનું મોઢું બંધ હોય તેમ છતાં એના મોઢાની રચના એવી હોય છે કે સાપની જીભ જે છે એ બંધ મોઢામાં પણ લપકારા મારી શકે છે। સાપ જે છે પોતાની જીભની મદદથી એની આસપાસની જે વસ્તુઓ હોય એની જાણકારી મેળવી શકે છે, એટલે કે સાપ જે છે જીભ એના મોઢાની અંદર બહાર કરે છે અને એની સંવેદનાથી જે જીભ છે એના સેન્સથી એ આસપાસની વસ્તુઓ જે છે એની જાણકારી મેળવી શકતો હોય છે। આ ઉપરાંત સાપ જે છે જમીન પરના રચકણો હોય એની ગંધ પરથી તે પોતાનો ખોરાક પારખી શકે છે, એટલે કે પોતાનો ખોરાક કઈ તરફ છે એ જીભ અંદર બહાર કરીને એને ખબર પડે છે કે આ તરફ મારો ખોરાક છે। એટલું જ નહીં, એના જે દુશ્મનો હોય સાપને જે જીવોથી ખતરો હોય એને પણ એ પોતાની જીભથી જ ઓળખી શકે છે, એની જીભની રચના એવી હોય છે। મિત્રો દોસ્તો, સાપની અંદર જે ઝેર છે એ એના જીભમાં નથી હોતું, તો સવાલ એ થાય કે સાપની અંદર ઝેર ક્યાં હોય છે? તો સાપનું ઝેર જે છે એ તેના ઉપરના પોલા દાંતમાં રહેલું હોય છે। તમને હું એનિમેશન દ્વારા બતાવું છું, બરાબર ધ્યાનથી જોશો। જુઓ, સાપનું મોઢું છે એના ઉપરના દાંત છે એ પોલા હોય છે અને એની અંદરથી ઝેર નીકળતું હોય છે, અને આ ઝેર જે છે એ જ્યારે આ સાપ કોઈ શિકારને કરડે ત્યારે એની પર ડંખ મારે છે અને એના શરીરમાં આ ઝેર દાખલ કરી દેતું હોય છે। અને બીજી એક ખાસ વાત જણાવું કે બધા સાપ જે છે ઝેરી નથી હોતા, ઘણી વખત કોઈને સાપ કરડે તો ઝેરની જગ્યાએ એ ડરથી જ મરી જતો હોય છે। ભારતમાં લગભગ 216 જાતના સાપ જોવા મળે છે, એમાંથી એવું જાણવા મળ્યું છે કે 52 જાત જ ઝેરી હોય છે।